भूज व्याजखोरो विरुद्ध कड़क अभियान छेड़वाना भागरूपे बुधवारे भूजमां एसपी सौरभ सिंहनी अध्यक्षतामां लोक दरबार योजाया बाद व्याजखोरी साथे तुरंत फरियाद नोंधवानो सिलसिलो शुरू करी देवायो छे। भूज बी डिविजन अने पद्धर पोलीस मथके माधापरना निवृत्त आर्मीमेन सहित त्रण व्याजखोरो विरुद्ध रजिस्ट्रेशन विना ऊंचा व्याजे नाणाधीरी पठाणी उघराणी करवा सबब गुना दाखल थया छे। भूજના સ્મૃતિવન સામે રોડ પર માટલા અને ફૂલઝાડના છોડનું વેચાણ કરતા બિહારના પાંચુ સીતારામ સાહે માધાપર નવાવાસના હરિયોમ નગરમાં રહેતા પંકજકુમાર સિંઘ શંભુ નારાયણ સિંઘ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો બીજી બાજુ શેખપીર ત્રણ રસ્તા પાસેથી આવેલી દરગાહના મુજાવર અને કુકમા ગામે રહેતા સલીમ અલી મહમદ ખલીફાએ માધાપરના જિગ્નેશ છગનલાલ ખંડોલ અને મહારાજના નામે ઓળખાતા જિગ્નેશના માણસ કાંતિલાલ બી ગરવા રહેઠાણ કુકમા વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સલીમે જણાવ્યું હતું કે અગાઉ તે ગામમાં હજામતનું કામ કરતો હતો। 2014-15 બીમાર પત્નીની સારવાર કરાવવા તેને નાણાંની જરૂર હોય તે કાંતિલાલે તેને જિગ્નેશ પાસેથી 3% વ્યાજે 49,000 રૂપિયા અપાવેલા, જેના વ્યાજ પેટે માસિક 1450 રૂપિયા લેખે તે 1,75,000 રૂપિયા ભરી ચૂક્યો છે। જિગ્નેશે નાણાં આપતી વખતે સિક્યોરિટી પેટે સલીમની સહી કરેલા 5 કોરા ચેક અને 140 ગ્રામના ચાંદીના સાંકડા મેળવ્યા હતા। 2020માં લોકડાઉન સમયે નાણાંની જરૂર હોય સલીમે કાંતિ પાસેથી પણ 2% વ્યાજે 1.15 લાખ મેળવેલા। નાણાં સામે કાંતિએ સિક્યોરિટી પેટે સલીમની પત્નીના 3 તોલા સોનાના ઘરેણા મેળવી લીધા હતા।